हितों की रक्षा हो ऐसा विधान है, हर किसी के हितों की रक्षा हो ऐसा विधान है, सबको जोड़कर रखे ऐसा भारत का संविधान है, सबको जोड़कर रखे ऐसा भारत का संविधान है। अपना बंधारण भारत ना दरेक नागरिकों ने समान अधिकार आपीने नाना मोटा गोरा काला जाति धर्म अने लिंगना भेदभाव नो अंत लाव्यो। आजादी पछी 28 ऑगस्ट 1947 नी बैठक मा एक मुस्दा समिति ने भारते कायमी बंधारण माटे ड्राफ्ट तैयार करवा माटे कहेवामां आव्युं हतुं। 4 નવેમ્બર 1947 ના રોજ ભારતીય બંધારણ નો મુસદ્દો ડોક્ટર બી આર આંબેડકર ની અધ્યક્ષતામાં ગૃહમાં મૂકવામાં આવ્યો હતો। બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। બંધારણ ને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ નો સમય લાગ્યો હતો અને 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું। આ દિવસ ભારતીય ઇતિહાસમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષો કી મહેનત સે યહ સંવિધાન બના હૈ, વર્ષો કી મહેનત સે યહ સંવિધાન બના હૈ, ઇસે સંભાલ કર રખના, ઇસે સંભાલ કર રખના, ઇસી સે મેરા ભારત મહાન બના હૈ, ઇસી સે મેરા ભારત મહાન બના હૈ। આપણું બંધારણ 395 લેખો અને 8 અનુસૂચિઓ સાથે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું, પરંતુ તેને 26 જાન્યુઆરી 1950 થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પછી ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે। દેશને આઝાદી મળ્યા પછી 26 જાન્યુઆરીની યાદોને સાચવવા માટે આ દિવસે ભારતીય બંધારણ દિવસ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણો દેશ ભારત એક સાર્વભૌમ બિન સાંપ્રદાયિક સમાજવાદી અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, એટલે કે ભારત હવે સ્વતંત્ર છે, તેના પર કોઈ બાહ્ય શક્તિ શાસન કરશે નહીં। આ જાહેરાતની સાથે જ દિલ્હીના રાજપથ પર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પરેડ અને રાષ્ટ્રગીતના સાથે ભારતનો ઉજવણીનો માહોલ શરૂ થયો હતો। યે શાન હૈ યે માન હૈ વતન કા યે સમ્માન હૈ, ચલે વતન ઇસી સે યહી મેરા અભિમાન હૈ, યે મેરા સંવિધાન હૈ, ઉદ્દેશિકા કા મંત્ર હૈ, લોકતંત્ર યે ગણતંત્ર હૈ, ન્યાય કી યે નીતિ હૈ, સંપન્નતા કી રીતિ હૈ, અખંડતા ઇસી સે હૈ, યહી નિરપેક્ષતા કા માન હૈ, યે મેરા સંવિધાન હૈ, કાનૂન કી દલીલ હૈ, સ્વતંત્રતા કા યે મીલ હૈ, કર્તવ્ય હૈ, અધિકાર હૈ, વિચારો કા અંબાર હૈ, સ્વરાજ ભી ઇસી સે હૈ, ઇસી સે વતન મહાન હૈ, યે મેરા સંવિધાન હૈ, પર તંગ હૈ પર નંગ હૈ, વતન ભી ખંડ ખંડ હૈ, સંવિધાન કે હી પન્નો પે લિપટા કે પ્રસંગ હૈ, સમતા કી ભી હાર હૈ, યહી એકતા કી શાન હૈ, યે મેરા સંવિધાન હૈ। હું મારી વાતને એમ કહી સમાપ્ત કરવા માંગુ છું કે ભારત એક લોકશાહી દેશ છે, એટલે કે લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન છે। લોકશાહી દેશમાં રહેતા દરેક નાગરિકો સ્વતંત્ર છે, તેમ છતાં એમ પણ કહી શકાય કે આપણે પ્રદૂષણ, બેરોજગારી, ગરીબી વગેરે જેવી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ। આપણે એકબીજાને વચન આપીએ કે આપણે એક બનીશું, આપણી જાતનું બહેતર સંરક્ષણ કરીશું, કે જેથી આપણે આ બધી સમસ્યાઓને ઉકેલવામાં અને આપણા રાષ્ટ્રને વધુ સારું બનાવવામાં યોગદાન આપી શકીએ। આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપનો આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। Yeah.
Thank you.
We'll be right back.
આ નગર તો દૂરથી ખૂબ જ સુંદર દેખાય છે. જો કઈ ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે, બીજું શું? ગુરુજી મહારાજ, આ નગર તો દૂરથી ખૂબ જ સુંદર છે, પરંતુ ભિક્ષા પણ એવી જ સુંદર હોય, ખૂબ જ આનંદ આવે. બેટા ગોવર્ધન દાસ, તું પશ્ચિમ તરફ જા અને નારાયણ દાસ પૂર્વ તરફ જશે. બાબાજી ટકે છે. વાહ વાહ, બહુ આનંદ છે, બધી વસ્તુઓ ટકે છે. કેમ ભાઈ, મીઠાઈ નો શું ભાવ છે? ટકે છે. વાહ વાહ, બહુ આનંદ છે, બધી વસ્તુઓ ટકે છે. કેમ બચ્ચા, નગરી નું નામ શું છે? અંધેર નગરી. અને રાજા નું નામ શું છે? ચોપટ રાજા. અંધેર નગરી, ચોપટ રાજા. ટકા છે ભાજી ના ટકા છે ગાજા. તો કઈ લેવું હોય તો લઈ ગયો બાબાજી. આ ભિક્ષા માંગી ને 7 પૈસા લાવ્યો હતું, તેની 350 મીઠાઈ આપી દે. બેટા ગોવર્ધન દાસ, ભિક્ષામાં શું લાવ્યો? પોટલી તો ભારી જણાય છે. ગુરુજી મહારાજ, ભિક્ષામાં 7 પૈસા મળ્યા હતા, તેની 350 મીઠાઈ લઈને આવ્યો છું. બેટા નારાયણ દાસે મને કહ્યું હતું કે આ નગર માં બધી વસ્તુઓ ટકેશર મળે છે, ત્યારે મેં તેને વાત પર વિશ્વાસ નહોતો કર્યો. આ ક્યુ નગર છે જ્યાં ટકેશર ભાજી અને ટકેશર ખાજા મળે છે, અને આ નગર ના રાજા કોણ છે? ઉદર નગરી, ચોપટ રાજા. ટકેશર ભાજી ને ટકેશર ખાજા. તો બેટા આ નગર માં રહેવું ઉચિત નથી, જ્યાં ટકેશર ભાજી અને ટકેશર ખાજા મળે છે. હું તો અહીં એક ક્ષણ પર નહીં રહું. ગુરુજી મહારાજ, હું તો આ નગર છોડીને ક્યાંય નહીં જાઉં. બીજા કોઈ દિવસ ભિક્ષા માંગો તો પણ પેટ ભરાતું નથી, હું તો અહીં જ રહીશ. જો બેટા મારી વાત માન, નહીતર પછી સી વસ્તાઈશ. હું તો જાઉં છું, પણ ક્યારે સંકટ આવી પડે તો મને યાદ કરજે.
ગુરુજી અમને નાહક જઈ રહેવાની મનાઈ કરી માન્યુ ખજાસ કરાવે પણ આપણે શું આપણે તો મસ્ત ખાઈ પીને પડી આવે છે. ચાલ હવે ઉભો થા, મીઠાઈ ખાઈને ખૂબ જાડો થયો છે, આજે હવે મજા મળશે. અરે આ પદ ક્યાંથી આવ્યો? અરે ભાઈ મેં તારું શું કાઢ્યું છે કે તું મને પકડે છે? વાત એમ છે કે કાલે કોટવાડ સાહેબ ને ફાંસી નો હુકમ થયેલો, જયારે તેને ફાંસી આપવા લઈ ગયા તો ફાંસી નો ફંદો ખૂબ જ મોટો નીકળ્યો, કારણ કે કોટવાડ સાહેબ તો સાવ દુબળા પાતળા છે. તેથી અમે મહારાજ ને આ વાત કહી તો હુકમ થયો કે કોઈક જાડિયા ને પકડીને ફાંસી લઠાવી દેવો, કારણ કે બકરી મરવાના અપરાધ માં કોઈક ને તો સજા થવી જરૂરી છે, નહીં તો ન્યાય નહીં થાય. ભાઈ પરમેશ્વર ની, અરે હું નાક નો જ માર્યો જાઉં છું, અરે અહીં તો અંધારા જ અંધાર છે. ગુરુજી તમે ક્યાં છો? મારા પ્રાણ બચાવો, બચાવો ગુરુજી, બચાવો બચાવો ગુરુજી, બચાવો બચાવો ગુરુજી, બચાવો. હવે ચૂપ રે ને, જે હુકમ થયો છે તે થોડો ને ટળવાનો છે. હા મેં ગુરુજી ને આજ્ઞા ન માની એનું જ આ પરિણામ છે. ગુરુજી તમે ક્યાં છો? બચાવો ગુરુજી, બચાવો. અરે બેટા ગોવર્ધન દાસ, તારી આ દશા કેમ થઈ? ગુરુજી મહારાજ, દિવાલી નીચે દબાઈને બકરી મરી ગઈ, તેના અપરાધ માં મને ફાંસી આપે છે. કોઈ ચિંતા નહીં, તમે મને મારા શિષ્ય ને અંતિમ ઉપદેશ આપવા દો. તો ગુરુજી હમણાં જ ફાંસી ચડીશ? નહીં બેટા, હું વૃદ્ધ છું, વરિષ્ઠ છું, મને ચડવા દે. નહીં હું ચડીશ, નહીં હું ચડીશ, નહીં હું ચડીશ. આ શું બોલ માન છે? મહારાજ છેલ્લો કહે છે કે હું ફાંસી ચડીશ અને ગુરુ કહે છે કે હું ફાંસી ચડીશ, શું છે? કઈ સમજ પડતી નથી. કહો ગુરુ, તમે કેમ ફાંસી છોડવા માંગો છો? રાજા, આ સમય ની અત્યંત શુભ ઘડી માં જે માણસ મરશે તે સીધો સ્વર્ગ માં જશે. નહીં મને એવું કામ છે. હવે બધા શુભ રહો, રાજા ના જીવતા બીજું કોઈ સ્વર્ગ જશે, અમને ફાંસી ચડાવો, જલ્દી કરો. Thank you.
ترجمة نانسي قنقر.
મસ્તાનો કઈ સુનિયા તૈયારો ક્યા કહેના યે દેશ હૈ દુનિયા કા કહેના ہندوستانی سر پہ لال ٹوپی روسی پھر بھی دل ہے ہندوستانی میرا جوتا ہے جاپانی یہ پتلو ہندوستانی سر پہ لال ٹوپی روسی پھر بھی دل ہے ہندوستانی ہر کرم اپنا کریں گے ہر وطن کریں گے Thank you.